હેલો ગાઈઝ ઇન્ડો આયસમાં આપ સૌનું સ્વાગત છે ફર્સ્ટ આર્ટિકલ મ્યુનિસિપલ બોન્ડના બારામાં છે જુઓ ન્યૂઝ શું છે ગુજરાતનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જાન્યુઆરી બે હજાર એકવીસમાં મ્યુનિસિપલ બોન્ડને લોન્ચ કરવાનું છે જુઓ યુપીએસસી અને જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ માટે આ મ્યુનિસિપલ બોન્ડ એ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે એના સિવાય જે ડીવાય એસઓ અને એસટીઆઈની એક્ઝામ છે તો એમાં ફેક્ટ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે છે અને એ ફેક્ટ ક્યાંથી પૂછવામાં આવશે એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું એની પહેલાં તમને બધાને એક રિક્વેસ્ટ કરવી છે કે આજે વિડીયોમાં થોડો વોઇસ આપણો બરાબર નહીં આવે અને બહારનો અવાજ પણ તમને રહેવાનો છે કારણ કે આજે આપણું માઇક ખરાબ થઈ ગયું છે ઓલરેડી આપણે અર્લી મોર્નિંગમાં બેતાલીસ મિનિટનો વિડીયો રેકોર્ડ કરેલો હતો અને વિડીયો જ્યારે કમ્પ્લીટ કરીને અપલોડ કરવાનો સમય થયો ત્યારે મેં ચેક કર્યું તો એમાં વોઇસ જ આવતો નહોતો કારણ કે માઇક છે તો એ ખરાબ થઈ ગયું હતું અને મને ખબર જ નથી રાઈટ તો એટલા માટે મારો સવારમાં થોડો ટાઈમ પણ ગયો છે પણ હું માની લઉં છું કે એ સમયમાં હું શું તો હોઈશ બરાબર છે કારણ કે વિડીયો અપલોડ તો કરવો જ પડશે આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે જે ગાય તમને રોજ દૂધ આપતી હોય એ ગાય ક્યારેક તમને લાત પણ મારે તો એ લાતને આપણે ફેસ કરવી જોઈએ તો જીવનમાં આપણે આગળ વધી શકીએ તો બેતાલીસ મિનિટને હું ભૂલી જાઉં છું અને આ વિડીયોને ફરીથી હું રેકોર્ડ કરી રહ્યો છું તો તમે દરેક લોકો આપણા જે વોઇસની વેલ્યુ કરજો અને આપણા ટાઈમની પણ વેલ્યુ કરજો અને જે પણ જે પણ ક્વેશ્ચનો પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપજો આજે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે રાઇટ તો તમે પણ થોડા ઉત્સાહ થઈ જાવ અને હવે વિડીયો પૂરો જુઓ હવે જો એક અમૃત મિશન છે અટલ મિશન ફોર રિઝ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત તો આપણે એને પ્રેમથી કહીએ છીએ સમજી ગયા તો આ મિશનના તહેત આ મિશનના તહેત સિટી છે તો એની અંદર ડેવલપમેન્ટલ વર્ક માટે આ મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરીને મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરીને ફંડ રેઝ કરવાવાળી જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એ ગુજરાતની ત્રીજી અર્બન લોકલ બોડી બની ગઈ છે આ તમે યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે અમૃત મિશન છે અમૃત મિશન તો એના તહેજ સિટી એરિયાની અંદર ડેવલપમેન્ટલ વર્ક માટે એટલે કે વિકાસના કામ માટે જે ફંડ એટલે કે નાણાં રેસ કરવા માટે હવે તમારે સિટીની અંદર ડેવલપમેન્ટ કરવું હોય તો નાણાં તો જોઈએ ને પૈસા વગર તમે શું કરો તો એટલા માટે મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુ કરીને ફંડ રેસ કરવાવાળી ગુજરાતની ત્રીજી આ અર્બન લોકલ બોડી બની ગઈ છે અર્બન લોકલ બોડી એટલે જે મ્યુનિસિપલ ને બધું હોય ને જે નગરપાલિકા છે મહાનગરપાલિકા છે એની વાત છે રાઈટ અને એના સિવાય તમે જુઓ કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો આને અર્બન લોકલ બોડી કહેવામાં આવે છે તો એ ગુજરાતની ત્રીજી અર્બન લોકલ બોડી બની ગઈ છે જેને શું કર્યું છે મ્યુનિસિપલ બોન્ડને ઇસ્યુ કર્યા છે અમૃત મિશનના તહેત ડેવલપમેન્ટલ વર્ક કરવા માટે રાઈટ હવે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો જો જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એને ગુજરાત સરકારનું અપ્રુવલ માંગ્યું છે કે ભાઈ અમારે છે ને જાન્યુઆરી મહિનામાં મ્યુનિસિપલ બોન્ડને ઇસ્યુ કરવા છે તમે અમને અપ્રુવલ આપો શોર્ટ એટલે અપ્રુવલ માંગો રાઈટ અને જે અમદાવાદ છે જો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ને લાયક સ્ટેટમેન્ટ છે શા માટે તો જો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે આપણા અમદાવાદનું જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એ સાઉથ એશિયાની વાત છે સાઉથ એશિયાનું પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન હતું જેને ઓગણીસોને અઠ્ઠાણુંમાં ઓગણીસો ને અઠ્ઠાણુંમાં શું કર્યું હતું મ્યુનિસિપલ બોન્ડને ઇશ્યુ કર્યા હતા તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાઉથ એશિયાનું પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશન કયું હતું અમદાવાદ હતું જેને મ્યુનિસિપલ બોન્ડને ઇશ્યુ કર્યા હતા સો કરોડ રૂપિયાના સો કરોડ રૂપિયાના મ્યુનિસિપલ બોન્ડને ઇશ્યુ કર્યા હતા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં

હવે આપણે મ્યુનિસિપલ બોન્ડ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જો મ્યુનિસિપલ બોન્ડ છે તો એક પ્રકારે ડેપ ઇન્સ્ટ્રુમેન્ટ છે રાઈટ અને આના જ થાય છે શું કે જે લોકલ ગવર્મેન્ટ હોય એટલે કે જે રીતે તમે જુઓ કે અર્બન લોકલ બોડી હોય તો આ શું કરે છે ઇન્વેસ્ટર પાસેથી જે નાણાં છે તો એને મેળવે છે સમજી ગયા એક પ્રકારનું જે રીતે આપણે બેંક પાસેથી લોન લઈએ તો એવી જ રીતે જે મ્યુનિસિપલ જે લોકલ બોડીઝ હોય છે તો એ ઇન્વેસ્ટર પાસેથી નાણાં છે ફંડ છે તો એને રેઝ કરે છે એન્ડ દે આર ઇશ્યુઝ બાય ધ સિવિક બોડીઝ ફોર ધ સ્પેસિફિક પ્રોજેક્ટ એન્ડ યુઝઅઅલી હેવ અ ટેન યર ટેન યર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે જે સિવિક બોડીઝ છે અર્બન લોકલ બોડીઝ છે તો એના દ્વારા આ મ્યુનિસિપલ બોન્ડ છે તો એને ઇશ્યુ કરવામાં આવે છે ને જનરલી આનો જે સમયગાળો છે તો દસ વર્ષનો હોય છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કે દસ વર્ષનો હોય છે યુઝઅલી લખ્યું છે એટલે હવે માની લો કે તમને કન્ફ્યુઝ કરાવવા હોય ને તો યુપીએસસી જીપીએસસી સ્ટેટમેન્ટ આપે કે જે મ્યુનિસિપલ બોન્ડ હોય તો યુઝઅઅલી એનો જે સમયગાળો હોય છે તો એક વર્ષનો હોય છે તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જાય સમજી ગયા તો વસ્તુ તમે યાદ રાખજો યુઝઅલી એટલે કે જનરલી એનો જે સમય છે તો દસ વર્ષનો જોવા મળે છે એન્ડ અર્બન લોકલ બોડીઝ પેઝ ધ એન્યુઅલ ઇન્ટરેસ્ટ ઓન ધ બોન્ડ્સ ટુ ધ ઇન્વેસ્ટર એટ ધી ડિસાઇડેડ રેટ એટલે કે જે પણ જે દર છે વ્યાજનો દર નક્કી કર્યો ઇન્ટરેસ્ટ રેટ નક્કી કર્યો ભાઈ પાંચ ટકા સાત ટકા દસ ટકા તો એ રીતે જે મ્યુનિસિપલ બોડી છે તો એ એન્યુઅલી એન્યુઅલી જે ઇન્વેસ્ટર હોય તો એને ઇન્ટરેસ્ટ આપે છે એટલે કે વ્યાજ આપે છે એન્ડ ધી બોન્ડ્સ હેલ્પ્સ ટુ રેઝ ધ ફંડ્સ ફ્રોમ ધ સ્ટોક માર્કેટ અને આ જે બોન્ડ છે તો એ સ્ટોક માર્કેટમાંથી ફંડ છે તો એને રેસ કરવા માટે પણ હેલ્પફુલ થાય છે એન્ડ ધ બોન્ડ ઓલ્સો ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ધ ઇન્વેસ્ટર અવેલેબલ ઇન ધ સિવિક બોડીઝ સમજી ગયા એટલે કે આ જે બોન્ડ છે તો એ ખાસ કરીને જે સિવિક બોડીઝ છે તો એના ઇન્વેસ્ટર પણ વધારે છે સમજી ગયા એટલે પહેલાં કેવું હોય કે આ જે મ્યુનિસિપલ બોન્ડ ના હોય તો તો ફક્ત ને ફક્ત બેંક પાસેથી લોન લઈને મ્યુનિસિપલ બોડીએ કામ કરવું પડે પરંતુ હવે જે નંબર ઓફ ઇન્વેસ્ટર છે તો એ પણ આ બોન્ડથી વધી જાય છે અને અલ્ટિમેટલી એનો જે ફાયદો છે તો એ કોને થાય છે તો એ બે જે મ્યુનિસિપલ બોડી એને ફાયદો થાય છે અને અન્ડર ધી અટલ મિશન ફોર ધ રિઝ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન સ્કીમ્સ ધ અર્બન લોકલ બોડીઝ આર એનકરેજ ટુ ટેપ ધી બોન્ડ માર્કેટ અને આ મિશનના તહેત જે અર્બન લોકલ બોડીઝ છે તો એને સરકાર દ્વારા એનકરેજ કરવામાં આવે છે કે ભાઈ તમે આ બોન્ડ માર્કેટનું જે પણ પોટેન્શિયલ છે એને તમે ટેપ કરો અને જે પણ ટેપ ઇન ધ સેન્સ કે પોટેન્શિયલ છે તો એનો યુટિલાઇઝ કરો અને વધારે વધારે જે નાણાં છે તો એને મેળવીને તમે ડેવલપમેન્ટલ વર્ક કરો ધ બોન્ડ હેલ્પ્સ ટુ એન્શ્યોર ઇમ્પ્રુવ ધી દી બોન્ડ્સ હેલ્પ્સ ટુ એન્શ્યોર ઇમ્પ્રુવ ધ ક્રેડિટ પ્રોફાઇલ્સ ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ ધ ફંડ્સ બાય ધ સેન્ટર ટ્રાન્સપરન્સી એન્ડ એફિશિયન્ટ રેવન્યુ જનરેશન એટલે કે આ જે બોન્ડ છે તો એ શું થાય છે એનાથી એક તો જે મ્યુનિસિપલ બોડી હોય છે તો એની જે ક્રેડિટ પ્રોફાઇલ છે તો એ વધે છે એટલે કે એની પાસે વધારે નાણાં આવે છે એની અંદર ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિકતા વધે છે અને ખાસ કરીને એનું જે એફિશિયન્ટ રેવન્યુ જનરેશન છે એટલે કે એફિશિયન્ટ રેવન્યુ જનરેશન છે તો એને પણ કરી શકાય છે અસરદારક જે રેવન્યુ જનરેશન છે જનરેશન એટલે કે રેવન્યુને ક્રિએટ કરવી તો એ પણ થઈ શકે છે તો બધી મોટી મોટી વાતો છે બે ત્રણ મેં તમને ફેક્ટ કીધા એ તમે યાદ રાખજો અને આ દસ વર્ષનો જે સમય છે એને તમારે યાદ રાખવાનો છે એક્ઝામના પોઈન્ટ ઓફ ખૂબ જ રેલેવન્ટ છે હવે અહીંયા આપણે ગુજરાતીમાં છે તમે વિડીયોને પોઝ કરીને નોટડાઉન કરી શકો છો ચલો આની સાથે લિંક કરીને હું તમને ક્વેશ્ચન પૂછું છું અત્યારે આપણે જે અમૃત મિશન વિશે ઇન્ફોર્મેશન લીધી અટલ મિશન ફોર રિઝ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન તો વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો પાર્ટિસિપેટ કરે કે આ મિશન છે તો એને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું કઈ મિનિસ્ટ્રીમાં આવે છે આનો ઓબ્જેક્ટિવ શું છે અને આ એ સેન્ટ્રલી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ છે આ તમને ખબર હોવી જોઈએ તો આટલા ક્વેશ્ચનના આન્સર વિડીયોના બોક્સમાં દરેક લોકો પાર્ટિસિપેટ કરે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇન્ડિયાની પહેલી લિથિયમ રિફાઈનરીના બારામાં છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આપણા ગુજરાત માટે તો જીપીએસસી માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભારત દેશની પહેલી લિથિયમ રિફાઈનરી છે તો એ ગુજરાતમાં બનવાની છે ક્યાં આપણા ગુજરાતમાં બનવાની છે અને મેઇનલી આ જે લિથિયમ રિફાઇનરી છે આ જે લિથિયમ રિફાઇનરી છે તો એમાં જે લિથિયમ આવશે જે લિથિયમ ઓર જેને આપણે કહીએ ઓર એટલે તમે સમજો જે કાચો માલ છે તો એને આપણે ક્યાંથી ઇમ્પોર્ટ કરવાના છે તો ઓસ્ટ્રેલિયામાંથી આ તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે કે જે લિથિયમ ઓર આપણે આ રિફાઇનરી માટે ઇમ્પોર્ટ કરવાના છે તો ઓસ્ટ્રેલિયામાંથી આવવાનું છે એન્ડ વન ઓફ ધ લાર્જેસ્ટ પાવર ટ્રેડિંગ એન્ડ રિન્યુએબલ એનર્જી કંપની મની કરંટ પાવર લિમિટેડ ઇઝ ધ ઇન્વેસ્ટ ઇઝ ટુ ઇન્વેસ્ટ રૂપીસ વન થાઉઝન્ડ કરોડ ટુ સેટઅપ રિફાઇનરી આ ફાલતું છે બરાબર છે આ કંપની ઇન્વેસ્ટમેન્ટ એક હજાર કરોડની કરવાની છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી જસ્ટ એટલું તમે યાદ રાખો કે ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી છે તો ગુજરાતમાં બનવાની છે અને એની માટે જે લિથિયમ છે તો એને આપણે લિથિયમ ઓરને ઓસ્ટ્રેલિયામાંથી ઇમ્પોર્ટ કરવાના છીએ અને બીજું ઇમ્પોર્ટન્ટ શું છે ફોર ધ ડિમાન્ડ ઓફ ધ લિથિયમ ઇન ઇન્ડિયા ઇઝ ડ્રીવન બાય ધ ઇલેક્ટ્રિફિકેશન ઓફ ધ ટ્રાન્સપોર્ટ એન્ડ સ્ટોરેજ ઓફ રિન્યુએબલ એનર્જી એટલે જો ભારત દેશની અંદર હવે સરકારનું મેઇન ટાર્ગેટ શું છે કે આપણે વધારે વધારે જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો એને પ્રમોટ કરવા છે જેથી કરીને જે પોલ્યુશન છે તો એ ઓછું કરી શકાય રાઇટ અને એના સિવાય સરકાર છે તો રિન્યુએબલ એનર્જી ઉપર પણ વધારે ફોકસ કરી રહી છે તો આ બંનેમાં લિથિયમ લિથિયમ આયન બેટરી છે તો એનો ખૂબ જ વધારે યુઝ થાય છે કારણ કે જે વ્હીકલ ચાલે તો એમાં જે લિથિયમ આયન બેટરી છે તો એનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે અને લિથિયમ આયન બેટરી બનાવવા માટે સાનો યુઝ કરવામાં આવે તો લિથિયમનો પણ ભાઈ ભારતમાં કેવું છે કે ભારતની અંદર લિથિયમ અવેલેબલ જ નથી જો યાદ રાખો આપણી લિથિયમની ડિમાન્ડ ખૂબ જ વધારે છે લિથિયમ ઇઝ રેર એલિમેન્ટ એન્ડ નોટ ફાઉન્ડ ઇન ઇન્ડિયા ભારત દેશની અંદર લિથિયમ મળતું જ નથી પ્રોબ્લેમ એ છે સમજી ગયા ને એટલા માટે આપણે લિથિયમ માટે શું છે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ છીએ અને આપણા ભારત દેશની અંદર કેવું છે કે ભાઈ લિથિયમ તો છે નહીં પણ ઇવન જે લિથિયમની બેટરી છે તો એને પણ અત્યાર સુધી બનાવવામાં નથી આવતી જે લિથિયમ આયર્ની બેટરી હોય ને એને આપણે જાપાન ચાઇના અને તાઇવાન પાસેથી ઇમ્પોર્ટ કરતા હતા સમજી ગયા તો આ વસ્તુ તમે યાદ રાખજો લિથિયમ ઇઝ રેર એલિમેન્ટ એટલે કે રેર એલિમેન્ટ છે ખૂબ જ વધારે બલ્કમાં નથી પણ અને બીજું એ છે કે ભારત દેશની અંદર જોવાઈ મળતું નથી ને એટલા માટે આપણે અલ્ટિમેટલી શું કરવું પડે છે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે અને ઇન્ડિયા ગે ગેઇન એક્સેસ ટુ ધ બોલિવિયન લિથિયમ રિઝર્વ વેરી રિસન્ટલી હવે આ બોલિવિયન છે ને તો એ સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટની એક કન્ટ્રી છે અને લગભગ એક કે દોઢ વર્ષ પહેલા આમ તો દોઢ વર્ષ જ હશે આપણે જે રાષ્ટ્રપતિ છે તો એ આ જે સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટના જે કન્ટ્રીઝ છે તો એની મુલાકાત ઉપર ગયા હતા ચીલે બધામાં રાઈટ અને ત્યાંથી ખાસ કરીને આપણે જે બોલિવિયા છે તો એની પાસેથી આપણે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો કે જે બોલિવિયા છે તો એ આપણને શું સપ્લાય કરશે લિથિયમ જે છે તો એ સપ્લાય કરશે કારણ કે બોલિવિયામાં જે લિથિયમ છે તો એ વધારે માત્રામાં અવેલેબલ છે અને એટલા માટે આપણને એ જે બોલિવિયાની જે લિથિયમ લિથિયમ રિઝર્વ છે તો એની એક્સેસ પણ અવેલેબલ થઈ હતી એન્ડ ઇન્ડિયા હેઝ અ સેટ એમ્બિશિયસ ગોલ ફોર ઇન્ક્રીઝિંગ ધ ઇલેક્ટ્રિક વ્હીકલ નંબર બાય નંબર ટુ થર્ટી પર્સન્ટ બાય ટુ થાઉઝન્ડ થર્ટી એટલે કે આપણી સરકાર છે તો એનો મકસદ છે કે ભાઈ બે હજાર ત્રીસ સુધીમાં જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તો એને આપણે ત્રીસ ટકા સુધી વધારવા છે હવે

તો એ શું કરે છે બેટરીને બનાવે છે અને આપણે એમની પાસેથી બેટરીને શું કરે છે ઇમ્પોર્ટ કરે છે પરંતુ હવે જે લિથિયમની જે રિફાઇનરી છે તો એ ક્યાં બનવાની છે ઇન્ડિયાના અને ઇન્ડિયામાં પણ ખાસ કરીને ટુ બી મોર પ્રિસાઇસ આપણે ગુજરાતમાં બનવાની છે ને એટલા માટે જીપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે અને મેં તમને યુપીએસસી લેવલનો કન્ટેન્ટ પ્રેઝન્ટ કરીને આપ્યો છે હવે તમારી એક ફરજ બને છે કે વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે લખો કે સૌથી વધારે જે લિથિયમ છે તો એ કયા દેશની અંદર જોવા મળે છે અને એના સિવાય જે લિથિયમ છે તો કયા કયા દેશની અંદર જોવા મળે છે આ પણ તમને ખબર હોવી જોઈએ ખાસ કરીને જે સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ છે તો ત્યાં લિથિયમની રિઝર્વ વધારે છે તો બધી જે પણ ઇન્ફોર્મેશન હોય ઓસ્ટ્રેલિયાની જે પણ કન્ટ્રીઝ જેમાં લિથિયમ જોવા મળતું હોય એ બધાના તમે જે નામ છે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો યુપીએસસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ સમજી ગયા તો એ રીતે તમારે તૈયારી કરવાની છે અને નીચે આપણે ગુજરાતીમાં લખેલું છે તો તમે એને નોટડાઉન કરી શકો છો અવાજમાં તમને મજા તો નહીં જ આવતી હોય મને ખબર છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ રામસાર સાઇટના બારામાં છે જો હવે વિડીયોને કન્ટિન્યુ જોવાનો ફાયદો આ જ થશે જે લોકો પીએની એક્ઝામમાં તૈયારી કર્યા વગર જવાના છે મતલબ તૈયારી ઇન ધ સેન્સ કે માની લો કે કોઈએ પ્રિપૅરેશન કરવાનું છોડી દીધું છે બધાને નુકસાન થવાનું છે જો રામસાર સાઇટ ઉપર ક્વેશ્ચન આવ્યો કે ભારત દેશની અંદર હાલમાં કેટલી રામસાર સાઇટ છે તો ભાઈ બેતાલીસ છે કેટલી બેતાલીસ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અમુક લોકોને એવું હોય કે પંદર દિવસ પહેલાં પેપર છપાઈ જાય ને આ દસ દિવસ પહેલાં છપાઈ જાય એવું કશું ના હોય જીપીએસસીના મનની મરજીની વાત છે તમારે તૈયારી કરતું રહેવું પડે અને અત્યારે તમે તૈયારી છોડી દેશો પછી બેકલોગ વધતો જશે હું તમને ફેક્ટ કહું છું વધારે પડતું ભાષણ નથી આપું એક વસ્તુ યાદ રાખજો કે ભારત દેશની અંદર હવે કેટલી રામસર સાઇટ છે બેતાલીસ બેતાલીસ અત્યાર સુધી એકતાલીસ હતી હવે બેતાલીસ રામસર સાઇટ બની છે અને આ બેતાલીસની ક્યાં છે લદ્દાખમાં લોકેટેડ છે અને એનું નામ છે શો કર વેટલેન્ડ આ શો આને કહેવાય તો ત શો આવી રીતે પણ લખાય પણ આપણે એને શો પ્રનાઉન્સ કરીએ છીએ રાઈટ તો શો કર વેટલેન્ડ કોમ્પ્લેક્ષ ઇન લદ્દાખ તો આ જે શો કર વેટલેન્ડ કોમ્પ્લેક્ષ છે તો હવે ભારતની બેતાલીસમી રામસાર સાઇટ બની છે અને આ જે શો કર વેટલેન્ડ છે તો એની અંદર બે વોટર બોડી છે બે વોટર બોડીસ છે યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ઇન્ડિયા હેઝ એડેડ શો કર વેટલેન્ડ કોમ્પ્લેક્સ ઇન લદ્દાખ એઝ ધ ફોર્ટી સેકન્ડ રામસર સાઇટ વિચ ઇઝ સેકન્ડ ઇન ધ યુનિયન ટેરેટરી ઓફ લદ્દાખ એટલે કે લદ્દાખની બીજી રામસાર સાઇટ છે પરંતુ ભારતની બેતાલીસમી રામસાર સાઇટ છે અને જે લદ્દાખની પહેલી રામસર સાઇડ કઈ છે સો મોરીરી સો મોરી યાદ રાખજો એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપીશ હવે જો થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો શો કર બેસીન ઇઝ અ હાઈ ઓલ્ટિટ્યુડ વેટલેન્ડ કોમ્પ્લેક્સ એટલે કે આ એક હાઈ ઓલ્ટિટ્યૂડ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ છે અને મેઇનલી આની અંદર બે વોટર બોડીઝ છે બે વોટર બોડીઝ છે એક છે સ્ટાર્ટ સાપુક યાદ રાખજો સ્ટાર્ટ સાપુક સો આ નામ થોડું કોમ્પ્લિકેટેડ છે અને તમે તમારી રીતે જોઈ લેજો પણ ઇમ્પોર્ટન્ટ છે આ તમે નોટડાઉન કરજો આ છે ને એક ફ્રેશ વોટર લેક છે આ જે સ્ટાર્ટ સાપુક શો છે તો એક ફ્રેશ વોટર લેક છે અને એના સિવાય બીજી એક વોટર બોડી છે શો કર શો કર ઇટ્સ તો આ જે શો કર છે ને તો એ હાઈપર સલાઈન છે હાઈપર સલાઈન એટલે કે આની સેલેની સેલિનિટી એટલે કે આપણે પેલું કહીએ ને કે એની ખારાશ એ ખૂબ જ વધારે છે હાઈપર સેલિનિટી છે અને એના હિસાબથી એટલે કે આ જે પાણી છે તો પીવાલાયક નથી આ જે છે સ્ટાર્ટ સાપુક શો તો એનું એનું જે પાણી છે તો એ ફ્રેશ વોટર છે એને પીવાલાયક છે પણ આજે શો કર ઇટસેલ્ફ છે એટલે કે શો કર ખુદની આપણે એને વાત કરીએ મતલબ અહીંયા છે ને એક કોમ્પ્લેક્ષ છે એમાં શો કર એનું ખુદનું જ નામ છે સમજી ગયા બે વોટર બોડીમાં એક આ છે તો એ જે શો કર છે તો એનું જે પાણી છે તો હાઈપર સેલાઇન છે પાણી પીવાલાયક નથી તો આ તમે યાદ રાખજો અને મેઇનલી જે ચાંગથાંગ રીજન છે લદ્દાખનું ચાંગથાંગ રીજન તો એમાં આ બંને વોટર બોડીઝ છે તો એ લોકેટેડ છે તો તમે આ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો એને નોટડાઉન કરી શકો છો ઇટ ઇઝ કોલ્ડ શોકર મિનિંગ ધી વ્હાઇટ લેક એટલે આ શોકર શબ્દનો મતલબ શું થાય છે તો શોકરનો મતલબ થાય છે વ્હાઇટ લેક એટલે કે સફેદ લેક બરાબર છે અને વ્હાઇટ લેક શા માટે નામ છે કારણ કે જો આની સેલિનિટી ખૂબ જ વધારે છે રાઈટ અને એના હિસાબથી જ્યારે બાષ્પીભવન થાય જે ઇવાપરેશન આપણે જેને ઇંગ્લિશમાં કહીએ તો એના હિસાબથી શું થાય છે કે જ્યારે પાણી એ વરાળ બનીને ઉપર જતું રહે છે તો નીચે છે તો એ શું રહી જાય છે ખાલી મીઠું રહી જાય છે અને મીઠું કેવું હોય સફેદ હોય સમજી ગયા અને એટલા જ માટે આને વ્હાઇટ લેક કહેવામાં આવે છે તો આ વસ્તુ તમે યાદ રાખજો એન્ડ શોકર બેસીન ઇઝ એ વન કેટેગરી ઓફ ઇ ધી ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ યાદ રાખજો અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે હું તમને આ હન્ડ્રેડ પર્સન્ટ કહું છું કારણ કે યુપીએસસીમાં આવા જ ક્વેશ્ચન બને છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા છે તો એને કોના દ્વારા ઘોષિત કરવામાં આવે છે મેં તમને ક્વેશ્ચન પૂછેલો છે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા ઇમ્પોર્ટન્ટ બર્ડ એરિયા છે તો એને બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા ઘોષિત કરવામાં આવે છે એન્ડ જે સેન્ટ્રલ એશિયન્સ ફ્લાયવે છે તો એનો પણ આ શોકર બેસીન છે તો એનો ભાગ છે એન્ડ ઇટ ઇઝ ઓલસો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રીડિંગ એરિયા ઓફ ધ બ્લેક નેકેડ કેરેન અથવા તેને ક્રેન આપણે કહીએ તો જો જે બ્લેક નેટ જે ક્રેન છે તો આ પણ શું છે એક બર્ડ છે હવે જો એની સિવાય બાકીના ઘણા બધા જે બર્ડ છે તો અહીંયા આવે છે હવે એના સાયન્ટિફિક નામ તમારે યાદ રાખવાની જરૂર નથી ફાલતું છે જસ્ટ ખાલી એની બાજુના મેં તમને જે નામ લખીને આપ્યા છે એ તમે દરેક લોકો નોટ ડાઉન કરી દેજો માં આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળે છે કે આ સ્પીસીસ ન્યૂઝ માં જોવા મળી હતી આ શું છે આપ કોઈ બર્ડ છે એનિમલ છે એમ્પીબિયન્સ છે શું છે તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ એક ના નામ છે આ ચારે ચાર તમે લખી દો નામ થોડો કોમ્પ્લિકેટેડ છે આપણે પ્રોનાઉન્સ કરવામાં ટાઈમ વેસ્ટ કરવો નથી હવે જો હું તમને આ શો મોરીરી લેક વિશે થોડી ઇન્ફોર્મેશન આપું કારણ કે આ લદ્દાખની પહેલી રામસાર સાઇટ છે જેને લેક મોરીરી અથવા તો માઉન્ટેન લેક પણ કહેવામાં આવે છે અને આ ચાંગતાંગ પ્લેટ્યુ છે લદ્દાખમાં તો ત્યાં જ લોકેટેડ છે અને આને રામસાર સાઇડ તરીકે બે હજાર ઘોષિત કરવામાં આવ્યું હતું અને રામસર કન્વેન્શનના તહેત રામસર સાઇટ ઘોષિત થાય છે ચાલો હું તમને થોડું રામસાર કન્વેન્શન છે એનું હું તમને રિવિઝન તો જો ખાસ કરીને આમાં લખેલું નથી પણ તમે નોટડાઉન કરતા રહેજો જે નવા મેમ્બર હોય રામસાર કન્વેન્શન છે તો એને ઈરાનની સિટી રામસર છે તો એમાં નાઇન્ટીન સેવન્ટી વનમાં એડ કહેવાય ને કે સાઇન કરવામાં આવ્યું હતું અને એ ફોર્સમાં ક્યારે આવ્યું હતું તો નાઇન્ટીન સેવન્ટી ફા ફાઇવમાં નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં જે રામસર કન્વેન્શન છે તો એ ફોર્સમાં આવ્યું હતું અને મેઇનલી આ વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ માટેનું આ એક કન્વેન્શન છે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે પણ વેટલેન્ડ હોય તો એ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય તો એને આમાં રામસર કન્વેન્શનમાં એ રામસર સાઇડ તરીકે ઘોષિત કરવામાં આવે છે અને જે પણ વેટલેન્ડ છે તો એને હ્યુમનના હિસાબથી એને કોઈપણ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે તો એને એને મોન્ટ્રીયક્સ રેકોર્ડ છે તો એમાં સામેલ કરવામાં આવે છે આ મોન્ટ્રીય રેકોર્ડ છે તો એને રામસર લિસ્ટના તહેત જ એને મેન્ટેન કરવામાં આવે છે અને આ મોન્ટ્રિયસ રેકોર્ડમાં ભારતની બે સાઇટ એની અંદર સામેલ છે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં બે સાઇટ ભારતની સામેલ છે અને એક છે કેવલાદેવ ખાના જે કેવલાદેવ નેશનલ પાર્ક જે રાજસ્થાનમાં છે અને બીજું છે લોકતક લેક લોકતક લેક છે તો એ મણિપુરમાં આવેલો છે તો મોન્ટ્રેક્સ રેકોર્ડમાં ફક્ત બે સાઇટ આવે છે તો આપણે તમારે યાદ રાખવાનું છે ખૂબ જ એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે અને બસ આજ જ રામસાર કન્વેન્શન વિશે જે કોઈ નવા મેમ્બર હોય એની માટે આપણે રિવિઝન કરાયેલું છે મે બી તમને ડિસ્ટર્બન્સ થોડું વધારે થતું હશે થોડું મેનેજ કરજો કારણ કે આપણો અર્લી મોર્નિંગનો વિડીયોનો ટાઈમ છે પણ અત્યારે થોડું ડિસ્ટર્બન્સ જેવું છે તો મેનેજ તમારે કરવું પડશે રાઈટ ચાલો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ મનીપુર્સ ઝોમી એથનિક ગ્રુપના બારામાં છે આ ઝોમી એથેનિક ગ્રુપ છે ને યુપીએસી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે જોમી એથનિક ગ્રુપ છે તો રિસેન્ટલી ન્યૂઝમાં હતું આ જે જોમી એથેનિક ગ્રુપ છે આવા ક્વેશ્ચન બને છે એટલા માટે હું તમને કહું છું તો આ મણિપુરમાં છે જોમી એથનિક ગ્રુપ છે તો એ મણિપુરમાં આવેલું છે અને અત્યારે આ ન્યૂઝમાં કેમ છે તો જો આ જોમી એથેનિક ગ્રુપ છે ને તો એ ઝોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ ઝોલ લેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની માંગ કરી રહ્યું છે જેવી રીતે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ છે આસામની અંદર તો એવી જ રીતે હવે આ મણિપુરના જે ઝોમી એથેનિક ગ્રુપ છે તો એ પણ એવું બોલી રહ્યા છે કે ભાઈ અમને પણ એક ઓટોનોમસ ટેરિટોરિયલ કાઉન્સિલ આપો જેનું નામ હોય જોઈએ ઝોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ અને એટલા માટે આ ઝોમી ગ્રુપ છે તો ન્યૂઝમાં આવ્યું છે તો જો જે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ છે ને એ આસામમાં છે તો એને છઠ્ઠા શેડ્યુલના તહેત આપણું જે બંધારણ છે તો એના છઠ્ઠા શેડ્યુલના તહેત એને શું કરવામાં આવ્યું છે ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવ્યું છે અને એની ખુદથી અલગથી કાઉન્સિલ છે અને ખુદનું એ એડમિનિસ્ટ્રેશન પોતાની જાતે એ લોકો કરે છે અને એટલા માટે અત્યારે જે ઝોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ છે તો એ પણ આની ડિમાન્ડ કરી રહ્યું છે કે ભાઈ અમને પણ અલગથી એક કાઉન્સિલ આપો તો જો આપણે મેઇનલી આ તો હજુ સરકાર આપે ત્યારની વાત ત્યારે અત્યારે મેઇનલી આપણે ઝોમી જે પીપલ છે અથવા તો ઝાઉ પીપલ પણ એને કહેવામાં આવે છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો આ એક ઇન્ડિજિનિયસ કમ્યુનિટી છે જે મેઇનલી ઇન્ડિયા અને જે બર્મા છે ખાસ કરીને જે બોર્ડરિંગ એરિયા છે જે મણિપુરનો એની આસપાસનો જે બોર્ડરિંગ એરિયા છે તો ત્યાં જોવા મળે છે અને ખાસ કરીને જે ઝો પીપલ છે મિઝો કુકી એન્ડ ચીન તો આ ઝો પીપલ છે તો એનું એક સબગ્રુપ છે એન્ડ ઇન ઇન્ડિયા દે લીવ વિથ એન્ડ આર સિમિલર લેંગ્વેજ એન્ડ હેબિટ્સ ટુ ધી પાઇટે એન્ડ સિમટે પીપલ હવે જો આ જે પાઇટે અને જે સિમટે પીપલ છે ને તો આ લોકો મેઇનલી જે બર્મા અને બાંગ્લાદેશ બાંગ્લાદેશને ઇન્ડિયા છે તો એમાં જોવા મળે છે તો આ લોકોનું જે કલ્ચર એમની જે ભાષા છે તો એ ઝોમી પીપલની સિમિલર જોવા મળે છે ઇન ઇન્ડિયા ઝાઉ આર ઓફિશિયલી રેકોગ્નાઇઝ એઝ ધ વન ઓફ ધ હવે જો જે મણિપુર છે ને એની અંદર ટોટલ થર્ટી થ્રી એસટી છે રાઇટ અને એ થર્ટી થ્રી એસટીમાં એક એસટી કોણ છે તો જેમ ઝોમી જે પીપલ છે તો જોવા મળે છે અને અકોર્ડિંગ ટુ ટુ થાઉઝન્ડ વન સેન્સસ ધી ઝાઉ ઓર ઝઉ પોપ્યુલેશન ઇન મિપુર ઇઝ અરાઉન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડ અને બે હજાર એકના સેન્સ હિસાબથી ભારત દેશની અંદર ઝોમી પોપ્યુલેશન છે તો એની જે ઝોમી પીપલ છે તો એની પોપ્યુલેશન કેટલી છે વીસ હજાર છે એન્ડ લેસ દેન થ્રી પર્સન્ટ ઓફ ધ પોપ્યુલેશન એટલે કે એ જે રાજ્ય છે તો એની ત્રણ ટકા કરતાં ઓછી આની પોપ્યુલેશન છે તો વધારે પડતાં ફેક્ટ થઈ જાય છે એટલું તમે યાદ રાખજો કે ઝોમી એથનીક ગ્રુપ છે તો મણિપુરની અંદર જોવા મળે છે અને ઝોન એન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલને આ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે રાઇટ એના પછી એક આ આર્ટિકલ બાકી રહી ગયો છે નાઈ ગ્લેરિયા ગુજરાતીમાં બાકી છે ને આનું ગુજરાતીમાં આપણે બતાવી દઈએ લખી નાખો તમે બધા એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ આ રેલેવન્ટ છો યુપીએસસીમાં ડાયરેક્ટ આવો ક્વેશ્ચન બને છે પછી આવે છે નાઈ ગ્લેરિયા ફાઉલેરી નાઇગ્લેરિયા ગ્લેરિયા ફાઉલેરી તો જો આ એક પ્રકારની અમીબા છે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો યુપીએસસી માટે તમને આ જ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવશે કે નાઈ ગેરિયા ફાઉલેરી એ રિસન્ટલી ન્યૂઝમાં હતી આ આ ટર્મ તો શું છે એક અમીબા છે અને આને બ્રેન ઇટિંગ અમીબા પણ કહેવામાં આવે છે ઇમ્પોર્ટન્ટ છે બ્રેન ઇટિંગ એટલે આપણે નથી કહેતા કે આ તો મારું માથું ખાઈ ગયું તો એવી જ રીતે આ અમીબા છે તો એ પણ ખરેખર આને બ્રેન બ્રેઇન ઇટિંગ અમીબા કહેવામાં આવે છે ને એક પ્રકારની આ ડિસીઝ જેવું છે રાઈટ અને અત્યારે યુએસએ ની અંદર આ ખૂબ જ ઝડપથી સ્પ્રેડ કરી રહ્યું છે ફેલાઈ રહ્યું છે અને જે નાઇગ અને રેપિડલી ફેલાઈ રહ્યું છે જો ઇનિશિયલી તો સદન જે યુએસએ નો સદન પાર્ટ છે કે યુએસએ છે ત્યાંથી આની શરૂઆત થઈ હતી પરંતુ અત્યારે નદન પાર્ટમાં પણ આ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે કારણ કે ત્યાં આને ફેવરેબલ જે ક્લાઇમેટિક કન્ડિશન છે તો મળી રહી છે એન્ડ એઝ ધ નેમ સજેસ્ટ ધ અમીબા હેઝ અ પોટેન્શિયલ ટુ ડેમેજ ધ વાઇટલ પાર્ટ ઓફ ધ આ બોડી એટલે કે જેમ આનું નામ જ બ્રેઇન ઇટિંગ અમીબા છે તો આ બોડીના જે મહત્વના ભાગ છે તો એને શું કરે છે ડેમેજ કરે છે મેઇનલી મેઇનલી આ જે બ્રેન છે તો એને શું કરે છે નુકસાન પહોંચાડે છે સાથે સાથે જે ઇન્ફ્લેમેશન પણ થાય છે ઇન્ફ્લેમેશન એટલે કે શરીરની અંદર બળતરા પણ કરાવે છે એન્ડ અમીબા ઇઝ યુઝઅઅલી ફાઉન્ડ ઇન વામ ફ્રેશ વોટર એટલે કે યુઝઅલી યુઝઅલી આ ગરમ જે તાજું પાણી હોય તો એની અંદર જોવા મળે છે હવે વર્તે ક્લાઇમેટ ચેન્જ હેવ હેલ્પ ધી અમીબા ટુ સ્પ્રેડ ઓવર ધી ઇવન ડ્યુરિંગ ધ વિન્ટર એટલે કે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના હિસાબથી હવે વિન્ટરની અંદર પણ આ જે અમીબા છે તો સ્પ્રેડ કરે છે એન્ડ ઇટ ઇટ મલ્ટિપ્લાઇઝ રેપિડલી એટ ફોર્ટી સિક્સ ડિગ્રી સેલ્સિયસ એટલે કે જ્યારે છેતાલીસ ડિગ્રીનું તાપમાન હોય તો ત્યારે આ ખૂબ જ ઝડપથી શું કરે છે મલ્ટીપ્લાય કરે છે એટલે કે એની સંખ્યા વધી જાય છે એન્ડ અમીબા ઇઝ યુઝઅલી ફાઉન્ડ ઇન રિવર લેક એન્ડ કોઝ ધ ઇન્ફેક્શન પ્રાઇમરી એમાયોબિક મેનિન જીઓ એન્સેપ્લાઇટિસ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે અમીબા જે રિવર અને લેકની અંદર જોવા મળે છે તો એના હિસાબથી ખાસ કરીને જે એમ આઈ બી મેનિન જ્યો એન્સેપ્લાઇટીસ છે તો એ ડિસીઝ થાય છે અને આ એક ફેટલ ડિસીઝ છે ફેટલ એટલે તમે સમજોને ને એનાથી આ એક જીવલેણ રોગ છે અને જે વ્યક્તિને આ રોગ થાય છે તો એનું મૃત્યુ છે તો નક્કી હોય છે સમજી ગયા તો એ વસ્તુ તમે યાદ રાખજો અને આપણા આંધ્રપ્રદેશની અંદર પણ એક ડીસીઝ છે જેનું નામ છે ઇલુરૂ ડિસીઝ ઇલુરૂ ડિસીઝ છે તો પણ તમે યાદ રાખજો એક મિસ્ટિરિયસ ડિસીઝ છે કદાચ ક્વેશ્ચન આવી જાય આપણે ઇન્ડોઆઇસમાં આર્ટિકલને એટલો કવર કરે નહોતો કારણ કે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામનો પોઈન્ટ ઓફ યુ રાઇટ તો આ તમે યાદ રાખજો કે જે ઇલુરુ ડિસીઝ છે તો એ આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો હતો અને મિસ્ટિરિયસ ડિસીઝ છે આ ગુજરાતીમાં લખેલું છે તમે દરેક લોકો એને નોટડાઉન કરી શકો છો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એન્ટાર્ટિકાના બારામાં છે હવે જો અત્યારે ન્યૂઝ એ છે કે ભાઈ એન્ટાર્ટિકા છે તો ત્યાં પણ કોરોના પહોંચી ગયો છે ભાઈ આપણે કોઈ ન્યૂઝ ન્યૂઝ ચેનલ નથી કે આપણે આ ફાલતુ આના વિશે ડિસ્કશન કરવાની છે અને એટલું યાદ રાખજો કે આજે સદન મોસ્ટ કોન્ટિનેન્ટ છે વિશ્વનો હવે આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે આજે એન્ટાર્ટિકા છે તો એમાં ભારતના કયા રિસર્ચ સ્ટેશન છે આપણી માટે એ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ તો જો એક છે મૈત્રી અને બીજું છે ભારતી યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કન્ફ્યુઝ તમે થઈ જશો એક મૈત્રી છે અને એક ભારતી છે હવે તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે જે આર છે જે નોર્થ પોલમાં જે આર્ટિક છે તો ત્યાં ભારતના રિસર્ચ સ્ટેશનનું નામ શું છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક લોકો આન્સર આપે અત્યારે આપણે એન્ટાર્ટિક વિશે ઇન્ફોર્મેશન લઈએ તો મૈત્રી અને ભારતી એ ભારતના શું છે તો રિસર્ચ સ્ટેશન છે અને એ એન્ટાર્ક્ટિકામાં લોકેટેડ છે અને તમારે યાદ રાખો ને તો એમ બી યાદ રાખજો આપણે નથી કહેતા કે ભાઈ તારા કેટલા એમબી ડેટા છે રાઈટ તો એમ બી તમારે યાદ રાખજો મૈત્રી અને ભારતી અને જે ગોવા બેઝ ગોવા બેઝ નેશનલ સેન્ટર ફોર પોલાર ઓશનિક રિસર્ચ છે ગોવા બેઝ નેશનલ સેન્ટર ફોર પોલાર ઓશનિક રિસર્ચ છે તો એક નોડલ એજન્સી છે જે ખાસ કરીને ઇન્ડિયાની જે પણ એન્ટાર્ક્ટિક અને આર્ટિક રીજનની અંદર જે પણ જે કહેવામાં આવે છે કે જે પણ પ્રયોગોને એક્સપિડિશન કરવામાં આવે છે તો એની માટે નોડલ એજન્સી કઈ છે તો ગોવા બેઝ નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશનિક રિસર્ચ ગોવા બેઝ નેશનલ સેન્ટર ફોર પોલાર ઓશનિક રિસર્ચ આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે બધા લોકોએ કહેવાનું છે મિનિસ્ટ્રી તમે લખજો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે એના પછી જે આર્ટિકલ છે તો સ્વચ્છતા અભિયાનના બારામાં છે હવે જો અહીંયાથી ક્વેશ્ન આવશે તો એટલો જ આવશે કે સ્વચ્છતા અભિયાન મોબાઈલ એપ્લિકેશન કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ દ્વારા આ જે એપ્લિકેશન છે તો એને લોન્ચ કરવામાં આવી છે અને શાની માટે તો જો આ એપ્લિકેશનનો મેઇનલી મકસદ એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને ત્યાં લેટરીન ખરાબ હોય તો એની પણ તમે કમ્પ્લેન ફાઇલ કરી શકો અને કોઈ પણ વ્યક્તિ મેન્યુઅલ કાર્વેન્જર હોય એટલે કે જે પણ વ્યક્તિ હ્યુમન છે તો એ ગટરની અંદર ઉતરીને સાફ કરતો હોય તેના વિશે તમારે કમ્પ્લેન ફાઇલ કરવી હોય તો તમે એપ્લિકેશનના જીએ કરી શકો છો તો એટલી માટે જે સ્વચ્છતા અભિયાન એપ્લિકેશન છે તો એને લોન્ચ કરવામાં આવી છે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં આવે છે આ તમારે યાદ રાખવું છે ફોર વોચિંગ તમારા બધા દિવસ શુભ જાય